આપને શું લાગે છે આ વખતે આપ શું વિચાર કરીને વોટ આપશો? અમને એવું લાગે છે આ બે વખતે ગેનીબેન નો પ્રભાવ સારો દેખાય છે, એને અમને તમે આપશે એવું અમારો વિચાર ના છે. રેખાબેન આવ્યા અહીંયા આગળ કે નથી આવતા? રેખાબેન ને ભાળ્યા જ નથી, જેવા સીએ જ ખબર નથી, ગેનીબેન ને તો હાલ ભાળ્યા. મુદ્દાને નજરમાં રાખીને વોટ કરશો જ્યારે વોટ કરવા જશો ત્યારે? હવે તો પબ્લિક છે, પબ્લિક ને ખબર બધાને પડે જ છે, અત્યારે પબ્લિક બધી હોશિયાર થઈ ગઈ છે. બેન વર્સિસ બેન છે તો આ બેન ની બેન વર્સિસ બેન માં પણ રસાકસી? હા રસાકસી. આ વખતે ઠાકોર ને પહેલી વહેલી ટિકિટ મળી છે. સારો માણસ પણ વોટ પછી બદલાઈ જાય. હા વોટ પછી બધાય બદલાઈ જાય. વોટ લેવો હોય તાર તો સારો, પછી એને કરવું એમ કરીએ જ. અત્યારે તો સરકાર કે આ ફાલ્યું ના ફાલ્યું મોટા પાડન મળે ને બપન મોન ગરીબ તો કોઈ કોઈ મળતું જ નથી, એ તો ખાઈ જાય. પછી તમને લાગે છે દબાણ થાય કે દબાણ થતું નથી? બનાસકાંઠામાં બનાસની બેન ગેનીબેન નું સ્લોગન તો આપી દીધું છે, પણ ખરેખર ગામના લોકો શું વિચારી રહ્યા છે? ગામના લોકો વોટ કોને આપશે અને શું પસંદગી છે તેમની, તેમના મુદ્દા શું છે? આ દરેક વિષય ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે અહીંયા અત્યારે જોડાઈ ગયા છે આ ગામના લોકો. કાકાને જ પૂછીએ કે આ ગામનું નામ શું છે, કારણ કે બનાસકાંઠાના કોઈ ગામમાં અત્યારે અમે છે. કાકા ગામનું નામ શું છે? ડોંગિયા. અચ્છા ડોંગિયા ગામ છે. અને આપને શું લાગે છે આ વખતે આપ શું વિચાર કરીને વોટ આપશો? અમને એવું લાગે છે કે આ બે વખતે ગેનીબેન નો પ્રભાવ સારો દેખાય છે, એને અમને તમે આપશે એવો અમારો વિચાર ના છે. અચ્છા કેમ તમને એવું લાગી રહ્યું છે કે ગેનીબેન નો પ્રભાવ સારો છે? ગેનીબેન નો પ્રભાવ સારો છે એટલે પબ્લિક એમના ઉપર વલણ સારું છે એ માટે. અચ્છા વલણ સારું છે એમનું. તો રેખાબેન આવ્યા અહીંયા આગળ કે નથી આવતા? રેખાબેન ને ભાળ્યા જ નથી, જેવા સીએ જ ખબર નથી, ગેનીબેન ને તો હાલ ભાળ્યો. અચ્છા બીજા કાકા અહીંયા છે, એમને પૂછીએ આપણે. કાકા તમે શું કહેશો, તમે આ વખતે તમારા ચૂંટણીના મુદ્દા કયા છે? ચૂંટણીના મુદ્દાઓ તો બધું આ મોંઘવારી છે, બીજી છે, લોકોને હાલાકી પડે છે, બેરોજગારી છે, એ બધા મુદ્દા છે. અચ્છા મુદ્દાને નજરમાં રાખીને વોટ કરશો જ્યારે વોટ કરવા જશો ત્યારે? હવે તો પબ્લિક છે, પબ્લિક ને ખબર બધાને પડે જ છે, અત્યારે પબ્લિક બધી હોશિયાર થઈ ગઈ છે, પબ્લિક બધું જ જાણે છે. પબ્લિક તો બધું જાણે છે, પણ તમે કહો કે તમે આ વખતે શું કરશો, તમે શું વિચારીને મત કરવા? તો વિચાર્યું છે પણ રસાકસી વાળી ચૂંટણી છે આ વખતે. અચ્છા રસાકસી લાગી રહી છે તમને? હા રસાકસી. કયા મુદ્દા ઉપર રસાકસી લાગી? મોંઘવારી છે, બીજી છે, જાતિવાદ ઉપર છે. અચ્છા અહીંયા તો કારણ કે બનાસકાંઠામાં તો બેન વર્સિસ બેન છે, તો આ બેન ની બેન વર્સિસ બેન માં પણ રસાકસી લાગે? હા રસાકસી છે. આ વખતે ઠાકોર ને પહેલી વહેલી ટિકિટ મળી છે, અને ચૌધરીમાં તો કાયમ દર વખતે ચૌધરી આવે જ છે, એટલે અમારે સંખ્યાબળ ચૌધરીનું ઠાકોરોનું છે, એટલે બે જૂથ આમાં આમાં છે. તમને શું લાગે છે શું થશે? હવે રસાકસી છે, આમાં વાલ લોકોનું ભારે જાય છે. અચ્છા ક્ષત્રિયો વાળો મુદ્દો અસર કરશે તમને? તમને એવું લાગે છે કે રૂપાલા જે બોલ્યા એ એના લીધે ક્ષત્રિય મતમાં પણ? ગમે તો ક્ષત્રિય નથી, ઓછા ઠાકોરો છે. અચ્છા ઠાકોર વધારે છે તમારા? અમારા એટલે ઓછા છે, ઠાકોર બી માપ ના છે. અહીંયા બાજુના ગામડામાં છે ઠાકોર ક્ષત્રિય. શું લાગે છે એ લોકો વિરોધ કરી રહ્યા છે નથી કરી રહ્યા? મને કઈ જોવા મળ્યું નથી, કઈ દેખાતું નથી. અમે તો અમારા ગામમાં રહ્યા એટલે ખબર પડે નહીં. રસાકસી છે ચૂંટણીમાં. અચ્છા રસાકસી છે બનાસકાંઠાની સીટ ઉપર રસાકસી આ કાકાને લાગી રહી છે, પેલા કાકાને લાગી રહ્યું છે કે ગેનીબેન નું પ્લસમાં ચાલી રહ્યું છે. તમને શું લાગી રહ્યું છે, તમારું શું કહેવું છે આ વખતે મુદ્દા કયા છે? બોલે આપણે અમો કોઈ રસ્તે નથી બોલ. અચ્છા વોટ તો કરવા જવાના ને, તો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ કરશો? મુદ્દા અત્યારે તો કેના માથે વિશ્વાસ કરવો એવું છે, ગમે એ વોટ કરો તો કોઈનો વિશ્વાસ કરવા જેવો જ નથી ને. નેતાઓ આવે છે ખરા, વોટ કરો તો હારો પર ભૂંડો થઈ જાય છે. અચ્છા સારો માણસ પણ વોટ પછી બદલાઈ જાય છે? હા વોટ પછી બધાય બદલાય છે. વોટ લેવો હોય તાર તો સારો, પછી એને કરવું એમ કરીએ જ. અચ્છા તમારા સાંસદ તમારા વિસ્તારમાં આવ્યા હતા ખરા કોઈ છેલ્લા 5 વર્ષમાં? કોઈ આવ્યું નથી, હોય તો અમે તો કોઈ જોયું જ નથી. અચ્છા સાંસદ કોણ છે એ ખબર છે? અત્યારે તો સરકાર કે આ ફાલ્યું ના ફાલ્યું મોટા પાડને મળે ને બાપણ નોના ગરીબ તો કોઈ ને કોઈ મળતું જ નથી, એ તો ખાઈ જાય પછી. ના ના પણ તમારા સાંસદ કોણ છે, બનાસકાંઠાના સાંસદ અત્યારે કોણ છે એ ખબર છે તમને? પરબતભાઈ પટેલ છે.
અચ્છા, એ બાજુવાળા કાકા કહે છે કે પરબતભાઈ પટેલ ત્યારે પહોંચે. આપને પૂછે, તમને શું લાગે છે આ વખતે ચૂંટણીના મુદ્દા? ગેની બેન જ આવશે. અચ્છા, ગેની બેન જ આવશે સીધો? ગેની બેન કેમ આવશે? ગેની બેન એવા તો શું કામ કર્યા છે કે તમે લાગે છે એવું ભેદભાવ લાગે છે? બીજું કોઈ નહીં, ભેદભાવ લાગે એવું. અચ્છા, તો બેન, કારણ કે બે બહેનો છે, રેખાબેન અને ગેનીબેન, આ બંનેઓમાં શું લાગી રહ્યું છે? ચૌધરીનું પલડું ભારે છે કે ઠાકોરનું પલડું ભારે? એમાં તો કોઈ નક્કી કહેવાય નહીં બેન. એમાં શું કે એ તો કોઈ, આ તો ભાજપ સરકાર બી આવે ને કોંગ્રેસ સરકાર બી આવે, કોઈ નક્કી ના કહેવાય એમાં તો. આપણે જારુંથી મળે તારુંથી. હા, શું કહો છો? ઠાકોર વધારે, ચૌધરી તો ઓછા છે. અચ્છા, ઠાકોરોનું જોર વધારે. હા, પણ ઠાકોરની વસ્તી વધારે છે તો જોર વધારે હોય, ચૌધરી ઓછા. અચ્છા, તો કાકા એક વસ્તુ, એક તમે પશુપાલક છો તો બનાસ ડેરીની બી અસર થશે, એટલે બનાસ ડેરીને પણ નજરમાં રાખીને વોટ કરશો ખરા? ના ના, એવું કોઈ ન હોય. કોઈ બનાસ બેંક તો દૂધ ભરાવે તો પૈસા આલે છે, એમને તો કોઈ હાલતી નથી. પૈસા શું કહો છો કાકા? આપો તો પૈસા આપે બનાસ ડેરી, તો અમે બીજું શું કરે? કોઈ મફત તો હાલે ને, અમારા જીવન જ પશુપાલન નથી તો અમને થોડી આપવાની. એ તો પશુપાલન વાળાને તો આપે ને, એ તો એને ફરજિયાત આપવું પડે. એમને એમ થોડું એ દૂધ આલે કોઈ પણ ગ્રાહક. એટલે ના, એવું કહે છે કે શંકર ચૌધરી છે એટલે શંકર ચૌધરીના લીધે ફરક પડશે. એ પણ શંકર ચૌધરી પણ કોઈ મફત થોડું આલે ને. શંકર ચૌધરી કોઈ અમને થોડું આલે, કોઈ ગરીબ વર્ગને આપે ના આપે. જેને છે એને કદાચ દબાણ કરે તો કરે, તો ભલે ને બકે, આ બીજાને તો કોઈ કઈ ના આગે. તમને લાગે છે દબાણ થાય કે દબાણ થતું નથી? પણ કે પબ્લિક સમજી કે કોઈ દબાણ ને માનતી નથી. આ તો બધાને આ આ કરે છે, આ વોટ આપશે. પણ જ્યારે વોટ આલવા, જ્યાં આલવા હશે ત્યાં આપશે. જ્યાં આપવું હશે ત્યાં જ આપશે. બાકી આ આ કરશે બધા પક્ષો કરશે, બાકી એની મરજીથી વોટ આવે. હવે પબ્લિક જાગૃત થઈ ગઈ, હવે મૂર્ખ થોડી છે ગોડી. અત્યારે પહેલાં ગોડી કૂટણે, હવે ગોડી પબ્લિક નથી. હવે પબ્લિક બધી જાણ હોશિયાર છે. બિલકુલ, પબ્લિક હોશિયાર છે અને પબ્લિક બધું જ જાણે છે, કારણ કે આ એક જાગૃત મતદાતા છે અને જાગૃત મતદાતા સ્પષ્ટપણે માની રહ્યો છે કે કોઈ દબાણથી મત નથી થતા. પરંતુ હા, એટલું ચોક્કસ છે કે બનાસકાંઠાના આ વિસ્તારોની અંદર જે રીતે કાકા કહી રહ્યા છે કે આ વખતે એમના જે મુદ્દા છે એ મોંઘવારી, રોજગાર, આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને તેઓ વોટ કરશે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.